નમસ્કાર મિત્રો એન્ડી ગોહિલ યુટ્યુબ ચેનલમાં તમારું ફરી હાર્દિક સ્વાગત છે તો મિત્રો આજે આપણે ધોરણ છ વિષય ગુજરાતી સત્ર એકના પાઠ એક રેલવે સ્ટેશનના અભ્યાસ અને સ્વાધ્યાયના પ્રશ્નોના જવાબ જોઈશું તો મિત્રો જો હજી સુધી તમે આ ચેનલને સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો તુરંત આ ચેનલને સબસ્ક્રાઈબ કરો વિડીયોને વધુમાં વધુ લાઇક કરો શેર કરો અને કોમેન્ટ કરવાનું તો બિલકુલ ના ભૂલતા તો સૌ પ્રથમ જોઈએ અભ્યાસના સવાલ જવાબ તો અભ્યાસમાં પહેલો પ્રશ્ન છે ચિત્ર જોઈ નીચેના પ્રશ્નોના ઉત્તર આપો પહેલો સવાલ છે ચિત્રમાં કોણ કોણ નજરે પડે છે તો તેનો જવાબ છે ચિત્રમાં સ્ટેશન પર અવર જવર કરતા મુસાફરો ટિકિટ ચેકર કુલી બુક સ્ટોલ ટી સ્ટોલ ચલાવતા દુકાનદારો ફળ વેચવાવાળો ધાબળા વેચવાવાળો વગેરે લોકો નજરે પડે છે બીજો સવાલ છે કયા કયા સ્ટોલ નજરે પડે છે તો તેનો જવાબ છે ચિત્રમાં જોવા મળતા સ્ટોલ્સ પ્રભાત બુક સ્ટોલ અને ટી સ્ટોલ ત્રીજો સવાલ છે ઘડિયાળમાં કેટલા વાગ્યા છે તો તેનો જવાબ છે ચિત્રમાં આપેલ ઘડિયાળમાં ચાર વાગીને ચાલીસ મિનિટ થયા છે ચોથો સવાલ છે કયા કયા ફેરિયાઓ નજરે પડે છે તો તેનો જવાબ છે ચિત્રમાં ફળ વેચવા વાળો ધાબળા વેચવાવાળો જેવા ફેરિયાઓ નજરે પડે છે હવે જોઈએ સ્વાધ્યાયના સવાલ જવાબ તો સ્વાધ્યાયમાં મુખ્ય પ્રશ્ન એક તમે રેલવે સ્ટેશન કે બસ સ્ટેશન પર ગયા જ હશો તમારા અનુભવના આધારે નીચેના પ્રશ્નોના ઉત્તર આપો તો તેમાં પહેલો સવાલ છે કયા કયા સ્ટોલ જોવા મળે છે તો તેનો જવાબ છે રેલવે સ્ટેશન કે બસ સ્ટેશને જોવા મળતા સ્ટોલ જેમ કે બુક સ્ટોલ ફરસાણ અને મીઠાઈનો સ્ટોલ સિંગ ચણાનો સ્ટોલ સ્ટેશનરીનો સ્ટોલ કટલરીનો સ્ટોલ દૂધ કેન્દ્ર આઈસ્ક્રીમ પાર્લર પાન પાર્લર ટી સ્ટોલ બીજો સવાલ છે કઈ કઈ સૂચનાઓ લખેલી હોય છે તો તેનો જવાબ છે રેલવે સ્ટેશન કે બસ સ્ટેશને લખેલી સૂચનાઓ જેમ કે ખિસ્સા કાતરુઓથી સાવધાન રહો કચરો કચરા પેટીમાં નાખો લાઈનમાં ઊભા રહો અહીં ગંદકી કરવી નહીં ધૂમ્રપાન નિષેધ રેલવેના પાટા ઓળંગવા નહીં વગેરે જેવી સૂચનાઓ લખેલી હોય છે ત્રીજો સવાલ છે કયા કયા વિભાગ અને બારીઓ હોય છે તો તેનો જવાબ છે રેલવે સ્ટેશન કે બસ સ્ટેશને જોવા મળતા વિભાગો અને બારીઓ તો તેમાં સૌ પ્રથમ વિભાગો વિશે જાણીએ પાર્સલ વિભાગ વિદ્યાર્થી પાસ વિભાગ ટિકિટ લેવા માટેનો વિભાગ અન્ય મુસાફરો માટેનો પાસ વિભાગ રિઝર્વેશન વિભાગ મહિલાઓ માટે અલગ ખંડ પ્રતીક્ષા ખંડ સુરક્ષા વિભાગ વર્કશોપ એટલે કે રિપેરિંગ વિભાગ ત્યાર પછી બારીઓ ટિકિટ બારી પૂછપરછ બારી અને બુકિંગ બારી ચોથો સવાલ છે લાઉડસ્પીકર દ્વારા કઈ કઈ સૂચનાઓ અપાતી હોય છે તો તેનો જવાબ છે બસ સ્ટેશન કે રેલવે સ્ટેશને લાઉડ સ્પીકર દ્વારા અપાતી સૂચનાઓ જેમ કે ટ્રેન કે બસ ક્યારે આવશે કયા પ્લેટફોર્મ પર આવશે તથા ક્યારે ઉપડશે તેની સૂચના બસ કે ટ્રેન મોડી પડવાની હોય તો તેની સૂચના કોઈનો માલસામાન ખોવાયો હોય અથવા મળેલો હોય તો તેની માહિતી કોઈનું બાળક ખોવાયું હોય તો તેની સૂચના ખિસ્સા કાતરોથી સાવધાન રહેવાની સૂચના અકસ્માત કે દુર્ઘટના વખતે અપાતી જુદી જુદી સૂચનાઓ પાંચમો પ્રશ્ન કયા કયા ફેરિયાઓ જોવા મળે છે તો તેનો જવાબ છે રેલવે સ્ટેશન કે બસ સ્ટેશને જોવા મળતા ફેરિયાઓ જેમ કે ફળ વેચવાવાળો સામયિક કે છાપુ વેચવાવાળો સિંગ ચણા વેચવાવાળો બૂટ વાળો કટલરી વેચવાવાળો કુલ્ફી વેચવાવાળો રમકડા વેચવાવાળો ગોળી બિસ્કિટ વેચવાવાળો પાણીના પાઉચ અને બોટલ વેચવા વાળો છઠ્ઠો સવાલ છે જાહેર સ્થળોની સ્વચ્છતા જાળવવા તમે શું કરશો તો તેનો જવાબ છે જાહેર સ્થળોની સ્વચ્છતા જાળવવા અમે નીચે પ્રમાણે પ્રયત્ન કરીશું જેમ કે કચરો કચરાપેટીમાં જ નાખીશું ગમે ત્યાં થૂંકીશું નહીં કે પાનની પિચકારી મારીશું નહીં ગંદકી કરીશું નહીં પાણીનો નળ બંધ કરીશું શૌચ થતાં પેશાબ શૌચાલયમાં જ કરીશું જાહેર સ્થળોની દિવાલો પર આડાઓળા લીટા કે ચિત્રામણ નહીં કરીએ મુખ્ય પ્રશ્ન બે નીચેના જાહેર સ્થળો પર જોવા મળતી સૂચનાઓની નોંધ કરો તો તેમાં સૌથી પહેલું સ્થળ છે શાળા તો તેના અંદર સૂચનાઓ કઈ લખેલી હોય છે તે જોઈએ પાણીનો બગાડ ન કરો સ્વચ્છતા જાળવો લાઈનમાં ચાલો શિસ્ત જાળવો અને ફૂલ છોડ ન તોડો બીજું સ્થળ છે દૂધ મંડળી અને ત્યાં કેવી સૂચનાઓ લખેલી હોય તે જોઈએ લાઇનમાં ઊભા રહી દૂધ ભરાવવું દૂધનું નોંધણી કાર્ડ સાથે રાખવું ફેટ આવ્યા પછી જ દૂધ ભરાવવું ત્રીજું સ્થળ છે આરોગ્ય કેન્દ્ર એટલે કે દવાખાનું તો તેના પર લખેલી સૂચનાઓ કંઈક આ પ્રમાણે હશે કેસ કઢાવવા બારી નંબર ચાર પર જવું અથવા જે તે આરોગ્ય કેન્દ્રમાં જે બારી નંબર ઉપર હોય ત્યાં પોલિયોની રસી દર રવિવારે પીવડાવવા આવવું બૂટ ચંપલ અહીં ઉતારો શાંતિ જાળવો ચોથું સ્થળ છે ગ્રામ પંચાયત તો ત્યાં લખેલી સૂચનાઓ કોઈ આ પ્રમાણે હોઈ શકે જન્મ મરણની નોંધ અચૂક કરાવવી વેરો સમયસર ભરવો અને ગ્રામસભામાં હાજરી આપવી પાંચમું સ્થળ છે બસ સ્ટેશન તો ત્યાં લખેલી સૂચનાઓ ખિસ્સા કતરોથી સાવધાન રહો બસ સમયપત્રક મુજબ ઉપડશે ગંદકી કરવી નહીં કચરો કચરા પેટીમાં નાખો મુખ્ય પ્રશ્ન ત્રણ ઉદાહરણ મુજબ શબ્દ બનાવો જેમ કે ઉદાહરણ છે રેલવે તો રેલવે સ્ટેશન તો હવે અહીં આપેલ બીજા શબ્દોના આપણે તેવી જ રીતે જવાબો બનાવીએ અથવા નવા શબ્દો બનાવીએ તો જોઈએ તે જવાબો અથવા તે શબ્દો તો પહેલો શબ્દ છે બસ તો બસ ઉપરથી બસ સ્ટેશન બીજું છે જહાજ તો તેના ઉપરથી જહાજ મથક ત્રીજું છે વિમાન તો તેના ઉપરથી વિમાન મથક ચોથું છે રિક્ષા તો તેના ઉપરથી રિક્ષા સ્ટેન્ડ અને પાંચમું છે હેલિકોપ્ટર તો તેના ઉપરથી હેલીપેડ મુખ્ય પ્રશ્ન ચાર સ્વચ્છતા ધૂમ્રપાન નિષેધ કે સારા વર્તનને લગતા સૂત્રો લખો કે બનાવો તો તેમાં સૌથી પહેલાં સ્વચ્છતાને લગતા સૂત્રો જોઈએ સ્વચ્છતા જાળવો સ્વચ્છતા ત્યાં પ્રભુતા ગંદકી કરવી નહીં કચરો કચરાપેટીમાં જ નાખો ગમે ત્યાં થૂંકવું નહીં દીવાલો પર પાનની પિચકારી મારવી નહીં ત્યારબાદ ધૂમ્રપાન નિષેધને લગતા સૂત્રો ધૂમ્રપાન નિષેધ છે ધૂમ્રપાન સ્વાસ્થ્ય માટે હાનિકારક છે વ્યસન નોતરે વિનાશ અને છેલ્લે સારા વર્તનને લગતાં સૂત્રો જોઈએ ઊંચા અવાજે બોલશો નહીં ફૂલ છોડ તોડશો નહીં પાણીનો બગાડ કરશો નહીં પાણી અને વાણી વિચારીને વાપરો સારા વર્તનથી માન મળે છે